સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારામારી લૂંટ લેનાર ત્રણ આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. આજે કોર્ટમાં રિમાઇન્ડ માટે ત્રણ આરોપીને રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રખાઈ હતી. સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેને આંતરીને ત્રણ લૂંટારાએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ મળી 1.32 લાખની લૂંટ કરી હતી. આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટ પણ તોડી નાખી હતી. આ સમગ્ર પ્રકરણ મામલે હિતેશ હોતચંદાણી, મનીષ રાજપૂત અને સતીશ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી દૂર છે. સરકારી વકીલના પુત્ર પર હુમલો અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે. શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદેર પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી, ત્યારે ત્રણેય આરોપીને સુરક્ષા આપવામાં આવી હતી. બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા. એટલું જ નહીં, ઉમરા પોલીસ મથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓ બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય તે માટે પોલીસે તકેદારી રાખી હતી. આજે વકીલ સાહેબ છે, એમનો પુત્ર બજારમાં રાત્રે 1:30 વાગ્યાના અરસામાં વકીલ સાહેબને એસિડિટીની દવા જોઈતી હતી, જે લેવા માટે નીકળેલ પોતાની સ્વિફ્ટ કાર લઈને. જે કારમાંથી મોરા ભાગલ 4 રસ્તાથી નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે ભિક્ષુક ગુરુ આગળ આવતા તેમને 4 ઈસમોએ રોકેલ અને તેમની સાથે મારામારીને ચપાચપી કરે. એ મારામારીને ચપાચપી દરમિયાન ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ, એક નાનું મોબાઈલ, 5,000 રૂપિયા રોકડા અને 100 સોનાની ચેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે. જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ, પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જણાવેલ હકીકત અંગે વેરિફિકેશન ખાતરી કરવામાં આવેલ, બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. બાદ ડિસ્ટાફને આજે અજાણ્યા આરોપીઓના વર્ણન આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળેલ છે અને જેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપીની તપાસ હજુ ચાલુ છે. સર, કેટલા આરોપી છે અને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? આમાં 4 આરોપી છે, જેમાંથી 3 આરોપી પકડાયા છે. એ પકડાયેલા એક આરોપી અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે, બાકીના 2 વિષયનો હિસ્ટ્રી નથી અને જે બાકી છે એ પ્રોહિબિશનના ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.